आपने धोरण 10 માં ગુજરાતી માં પાઠ 12 જેનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ માં આગળ અભ્યાસ કરીશું। અગાઉના લેક્ચર માં આપણે લેખકના પરિચય વિશે માહિતી મેળવી હતી અને પાઠ માં કઈ વાર્તા આવે છે એની પણ માહિતી મેળવી હતી। તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સાથે પાઠ્યપુસ્તક રાખજો અને પેન્સિલ પર રાખજો જેથી અગત્યના મુદ્દાની નીચે આપણે અન્ડરલાઈન કરી શકીએ, કારણ કે આ પાઠ ખૂબ જ અગત્યનો છે। એમાંથી 4 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે। તો જુઓ, સૌપ્રથમ આપણે જોઈએ તો આ પાઠના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ અને પાઠ સામાંથી લેવામાં આવ્યો હતો બાનો ભીખુમાંથી। હવે લેખક પરિચયની નીચે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે ત્યાં દરેક જણ અન્ડરલાઈન કરી લે કે આ પાઠનું જમા પાસું કયું છે, તો પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રજ્યા પજ્યા હતા એ નિખાલસતા આ પાઠનું કેવું પાસું કહીશું આપણે જમા પાસું। આ એક વાક્યના ઉત્તરમાં પ્રશ્ન પૂછાય છે અને બીજો પ્રશ્નની પણ આપણે ચર્ચા કરી હતી, એ પણ એક વાક્યના ઉત્તરમાં પૂછાય છે કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું। તો ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, એને શું કહેવામાં આવે છે ચોપડાની ઇન્દ્રજાળ। તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો હતો। તો હવે દરેક જણ પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે, પાઠની શરૂઆત થાય છે ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાણી પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા। ત્યારે એટલે ક્યારની વાત છે કે જ્યારે લેખકે આત્મકથા લખી હતી એ સમયની વાત છે। તો એ સમયે લેખક કહે છે કે સાહુકારો એટલે કે પ્રતિષ્ઠિત માણસો, જેને આપણે કહીએ છીએ પૈસાદાર લોકો, એ કોનું શોષણ કરતા હતા, તો ગરીબ અને અજ્ઞાન રાણી પર જ ખેડૂતો। રાણી પર જ જે ગામ છે એ ગામ સુરત અને વલસાડ જિલ્લામાં આવેલું છે અને આપણને દરેકને ખબર છે કે ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો, તો વલસાડ જિલ્લાના ધરમપુરમાં। એટલે લેખકે આ જે કઈ આત્મકથા લખી છે એ આત્મકથામાં રાણી પરજના જે ખેડૂતો છે, ખેડૂતોનું પ્રતિષ્ઠિત એટલે કે પૈસાદાર લોકો કેવી રીતે શોષણ કરતા હતા એની વાત લેખકે અહીંયા કરેલી છે। ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો, ઋણ એટલે દેવ કે દેવામાંથી મુક્તિ મળે એવો એ સમયે કોઈ પણ પ્રકારનો કાયદો હતો નહીં। અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે આ કોરોનાની મહામારી છે, સરકારે ઘણી બધી આપણને સબસિડીઓ આપેલી છે, પણ પહેલાના સમયે તમે કોઈ પણ વ્યક્તિ પાસેથી વ્યાજ લો, વ્યાજે પૈસા લો, તો તમારે એમને એ પરત કરવા પડે, તમને એ ઋણમાંથી એ દેવામાંથી ક્યારે પણ મુક્તિ મળે નહીં। એટલે લેખક લખે છે કે ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો હતો નહીં, તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા કે જે દેશી રાજ્યોને રજવાડા હતા। આપણને દરેકને ખબર છે કે 562 જેટલા દેશી રાજ્યો અને રજવાડા હતા જેને સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યા હતા, એક કર્યા હતા। તો લેખક એવું કહે છે કે દેશી રાજ્યોમાં તો આવા જે શોષણખોરો છે, શોષણખોરો એટલે કે ગરીબ અને અજ્ઞાન પ્રજાનું શોષણ કરનાર લોકો, એમને શું હતું, ઘી કેડા। ઘી કેડાની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરજો, મોસ્ટ આઈએમપી રૂઢિ પ્રયોગ છે, ઘી કેડા હોવા એટલે ખૂબ જ પૈસાદાર હોવો, ખાસ યાદ રાખજો, ઘી કેડા હોવાનો અર્થ શું થશે, ખૂબ જ પૈસાદાર હોવો, કે એ લોકો ખૂબ જ પૈસાદાર હોય। રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માસને ચૂકવામાં જરેય જરાય અરે રાતી નહોતી અનુભવતી। કે બીજી કોણ વાત કરે છે કે રાજા અને અમલદાર, કે રાજા અને જે અમલદાર લોકો હતા એમનો જુલ્મ, જુલ્મ એટલે કે ત્રાસ, કે એમના ત્રાસને પણ ચડી જાય એવી આ શરીફ ડાકુઓ, શરીફની નીચે વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરજો, શરીફ નો અર્થ પણ થશે પ્રતિષ્ઠિત માણસ, કે પ્રતિષ્ઠિત જે માણસો છે, પૈસાદાર લોકો છે, એમને કોની સાથે સરખાવ્યા છે કે ડાકુઓ સાથે, કે પહેલાના સમયે આ ડાકુઓ હોય, ડાકુઓ ગમે ત્યાં જઈને લૂંટફાટ કરે, તો કે રાજા અને અમલદારો કરતા પણ આ જે પૈસાદાર લોકો હતા એ પૈસાદાર ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના જે હળમાં હતા, બિચારી ગરીબ પ્રજા રાત દિવસ સંતોડ મહેનત કરે, તો એમના જે હળમાં હતા એમને ચૂથવામાં, ચૂથી નાખવું આપણને ખબર છે કે ખેદાન મેદાન કરી નાખવું, તો ખેદાન મેદાન કરવામાં જરાય અરેરાટી નહોતી અનુભવ, આરેરાટી નહોતી અનુભવાતીની નીચે પણ વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો, આ પણ રૂઢિ પ્રયોગમાં આવે છે, અરેરાટી નો અર્થ થશે દુઃખ અનુભવવું અથવા તો ત્રાસદાયક પીડા, જેને શું કહેવાય અરેરાટી નહોતી અનુભવતી, કે એમને સહેજ પણ પ્રકારનું દુઃખ થતું હતું નહીં, ને તો બીજા કોઈ હોય તો બિચારા એમને શું થાય કે ના બિચારી ગરીબ અને અજ્ઞાન પ્રજા છે, આપણે એમને આ રીતે દુઃખ આપવું જોઈએ નહીં, પણ આ લોકો એટલા બધા ખરાબ હતા કે એમને સહેજ પણ દુઃખ અનુભવાતું ન હતું. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો. કચડાયેલી નો અર્થ છે વિદ્યાર્થી મિત્રો દબાયેલી, કે જે દબાયેલી પ્રજા છે એ પ્રજાનો કોઈ ધણી ધોરી, ધણી ધોરીની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો, ધણી ધોરી નો અર્થ થશે માલિક, ધણી ધોરી નો અર્થ શું થશે માલિક, કે આ બિચારી જે દબાયેલી ગરીબ પ્રજા છે એ ગરીબ પ્રજાનો કોઈ માલિક હતો નહીં, કારણ કે જો કોઈ માલિક હોય તો બિચારા એમની આગળ ફરિયાદ કરી શકે, પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે, પણ એમનો કોઈ જ માલિક ન હતો. રાકડી બોડી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી. આ વિદ્યાર્થી મિત્રો તમારે એક વાક્યના ઉત્તરમાં પ્રશ્ન પૂછાશે કે કોણ મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતું હતું, તો રાકડી, રાકડી એટલે ગરીબ, ભોળી એટલે એકદમ આપણે જેને કહીએ છીએ ભોળપણ વાળું, અને લંગોટિયા, લંગોટિયાની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરજો કે જેમના શરીર ઉપર પહેરવા માટેના પૂરતા વસ્ત્રો છે નહીં, ખાલી શરીર ઉપર માત્ર લંગોટી જે ધારણ કરે છે એ પ્રજા મૂંગું જે ઢોર હોય, ઢોર એટલે મૂંગું જે પશુ હોય, પશુ કરતા પણ બદતર, બદતર એટલે ખરાબ જીવન જીવતી હતી. કોણ કોણ? રાકડી ઘોડી અને લંગોટિયા પ્રજા. કોના કરતા? તો કે મૂંગા ઢોર કરતા ખરાબ જીવન જીવતી હતી. ઉજ્જળ જમીનમાં થોડું ઘણું પકવે, તેમાં રાજા અમલદાર દગડું તલાટી ભૂવો અને સાહુકાર સૌનો લાભ. ઉજ્જળ, ઉજ્જળ એટલે આપણને ખબર છે કે જે જમીનની અંદર ખૂબ જ ઓછું પાકે, કે જ્યાં વરસાદ પડે ત્યારે જ પાક ઉગી શકે, બાકી આ બિચારા ગરીબ લોકો એવા હોય કે જે બીજેથી પાણી પણ લઈ શકે નહીં, તો જે ઉજ્જળ જમીન છે જમીનમાં થોડું ઘણું જે કંઈ પાકે ખેડૂતોના ખેતરમાં, તો એમાં કઈ કઈ વ્યક્તિઓનો હક હતો, આની નીચે પણ વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો, આ પ્રશ્ન પણ તમારે પૂછાય છે. તો એક તો રાજા, બીજા નંબરે અમલદાર, ત્રીજા નંબરે ધગડું, ધગડુંની નીચે અન્ડરલાઈન કરી દેજો, ધગડું એટલે પોલીસ પસાયતા, તલાટી, તલાટી એટલે મહેસૂલ વસૂલ કરનાર અધિકારી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવામાં પૂછાશે કે મહેસૂલ વસૂલ કરનાર અધિકારી એટલે કોણ? તલાટી. પછી કોણ આવે છે? ભૂવો. ભૂવો એટલે આપણને દરેકને ખબર છે કે પહેલાની જે બિચારી પ્રજા હતી એ અંધશ્રદ્ધાઓમાં માનતી હતી કે કોઈકને ભૂત પ્રેત વળગે તો એ ભૂત પ્રેતને કરવા માટેનો જે માણસ હોય એને શું કહેવામાં આવે છે? ભૂવો. અને પછી કોણ? સહુકાર, એટલે કે આ પૈસાદાર લોકો. સૌનો લાગો, લાગોની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો, લાગોનો અર્થ થશે હક,
કે આ બધા જ લોકોનો આ જે કંઈક પાકે એમાં શું હતો હક હતો શું હતો હક હતો ચલો અહીંયા આ સંધિમાં પૂછાશે તો ડબલ જ છે એટલે શું થશે સંધિ છૂટી પાડો તો ઉત વત્તા જળ અને પ્રત્યયમાં પૂછાય તો પ્રત્યય કયો લાગેલો છે ઉ એટલે પૂર્વ પ્રત્યય એ જ રીતે અહીંયા પણ અંડરલાઈન કરી દેજો અજ્ઞાન તો અજ્ઞાન એ પણ કયો પ્રત્યય થશે પૂર્વ પ્રત્યય ચલો પછી શોષણખોર તો શોષણખોર એ કયો પ્રત્યય આવશે પર પ્રત્યય કયો પ્રત્યય આવશે પર પ્રત્યય અને ઋણ રાહત ની નીચે અંડરલાઈન કરી દેજો ઋણ રાહત એ સમાસ થશે તત્પુરુષ સમાસ કયો સમાસ થશે તત્પુરુષ સમાસ અને આ બંને શું છે ઘીકેડા હોવા નરેરાટીનો અતિ અનુભવાથી એ બંને છે રૂઢી પ્રયોગ ચલો પછી શું કહે છે લેખક કે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાય કે બધું જ કામ પડતું મૂકી દે કે એને ગમે તેટલું અર્જન્ટ કામ હોય ખેતરમાં હોય પોતાના ઘરનું ગમે તેટલું કામ હોય તે બધું જ કામ એ સાઈડ પર મૂકી દે અને બધાની વેઠ કરવી એટલે કે મજૂરી કરવી હવે એ મજૂરી કેવી કે કોઈ પણ પ્રકારનું વેતન વગર જે કઈ કામ કરે છે એને શું કહેવામાં આવે છે વેઠ કરવી અને વેઠની નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી દેજો સંજ્ઞામાં પૂછાય તો વેઠ એ ભાવવાચક સંજ્ઞા થશે કઈ સંજ્ઞા થશે ભાવવાચક સંજ્ઞા તો એ બધા જ લોકોની મજૂરી કરવા માટે એ બંધાયેલો હતો ગુલામ થી પણ બત્તર જિંદગી એ જીવે કે ગુલામ કે જે અંગ્રેજો હતા એ અંગ્રેજોની ગુલામી કરતા પણ બત્તર એટલે કે ખરાબ જીવન કોનું હતું આ રાણી પરજ ગામના ખેડૂતોનું જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જોડણી જોઈ ગયા એમાં મેં કહ્યું હતું કે જિંદગી શબ્દ એ મોસ્ટ આઈએમપી જોડણીમાં આવશે એટલે ખાસ તમે અહીંયા ધ્યાન આપજો અને નીચે શબ્દની નીચે અંડરલાઈન કરી દેજો ને ઉજડા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે સત્તર પંચા પંચાણુનું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની સાત પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે ને કે ઉજડા અને ભણેલા જે લોકો છે એ ઉજડા અને ભણેલા લોકો આ લોકોની લાચારીનો પૂરેપૂરો શું કરતા હતા લાભ ઉઠાવતા હતા અને આ સહુકાર લોકો કેવી રીતે છેતરતા હતા સત્તર પંચા પંચાણું મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો સાહુકાર લોકોનું ગણિત કેવું હતું વારંવાર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે તો સત્તર પંચા પંચાણુંનો અર્થ થાય અજ્ઞાન પ્રજાને છેતરવા માટે પ્રયોજવામાં આવતું ખોટું ગણિત જેને શું કહેવામાં આવે છે સત્તર પંચા પંચાણું તો અહીંયા અંડરલાઈન કરી દેજો ને ખાસ યાદ રાખજો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવું જોઈએ કે આપણને ખબર છે કે સત્તર પંચા પંચાણું થતું નથી પણ આવું ખોટું ગણિત ગણનાર જે સહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી હતી કે એમની કેટલી પેઢી સાત પેઢી આ પણ યાદ રાખજો કે કેટલી પેઢી સાત પેઢી છોકરાના 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 છોકરા એ સાત પેઢી પણ આ જે દેવું છે દેવામાંથી ક્યારે પણ મુક્ત થઈ શકવાની હતી નહીં તો ચોપડાની ઇન્દ્રજાળ વિદ્યાર્થી મિત્રો પાઠમાં લેખકે આ રીતે વ્યક્ત કરી છે અને આત્મકથા કેવી છે સનાતન સત્ય છે તો તમે વિચાર કરો કે જે પૈસાદાર લોકો છે પૈસાદાર લોકો આ બિચારા અભણ અને ગરીબ ખેડૂત છે ખેડૂતોનું કેવી રીતે શોષણ કરતા હતા તો ચલો દરેકને અહીંયા સુધી ખબર પડી ગઈ હવે આગળ જુઓ મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈ બંધે બતાવે એટલે લોભે લોભે ખેતી સાથે ગિરધાનનો ધંધો પણ કરતા
पिताजी ने हाउकार कहीने ज सौ बोलावे। हवे लेखक आगळ शुं कहे छे के लेखक ना जे पिताजी छे एमना पिताजी नुं नाम शुं हतुं जेठालाल। तो एमना पिताजी ने सहुकारी करी पैसा कमावानो किम्यो, किम्यानी नीचे अंडरलाइन कर देजो, किम्यो एटले गुप्त कड़ा। किम्यानो अर्थ शुं थशे? गुप्त कड़ा। के गुप्त कड़ा कोने बतावी हती? एमना भाई बंधु। कोने बतावी हती? एमना भाई बंधु। विद्यार्थी मित्रों आ प्रश्न पण बोर्डनी परीक्षामां खास पूछाय छे के लेखकना पिताजी ने सहुकारी करी पैसा कमावानो किम्यो कोने बतावे हतो? तो एमना एक मित्र, ए मित्रना लखो तो भाई बंध अने अनी जोड़नी पण तमारे परीक्षामां पूछाय छे। अने आपणे याद राखवानुं के ज्यारे य होय त्यारे एनी आगळनो अक्षर हंमेशा ह्रस्व ई ज आवे। शुं आवे? ह्रस्व ई ज आवे। એટલે લોભે લોભે લોભની અંદર એટલા બધા આવી ગયા હતા કે સાથે સાથે એ ધીરધાર ધીરધાર એટલે કે વ્યાજે જે પૈસા છે પૈસા આપવાનો ધંધો કરતા હતા। એટલે લેખકના પિતાજીને બધા જ લોકો શું કહીને બોલાવતા હતા? હાઉકાર। હાઉકારની નીચે અંડરલાઈન કરતો, હાઉકારનો અર્થ થશે સાહુકાર। સાહુકાર કહીને જ બધા એમને બોલાવતા હતા। પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી। કે હવે બીજી બાજુ શું થાય છે કે ચંદ્રકાંત પંડ્યાના પિતા એટલે કે જેઠાલાલ પંડ્યાનું અવસાન થાય છે। હવે જેઠાલાલ પંડ્યાનું અવસાન થાય છે એટલે જમીન ગણો તે ખેડનાર કે જમીન હતી એમની, એ જમીનને ગણો તે, ગણો તે એટલે જે જમીન હોય એ જમીનને આપણે કોઈ બીજાને ખેડવા આપીએ તો એ જે ખેડનાર છે એ ખેડનાર કે એની જે દેખભાળ કરનાર હતું। આપણે નહીં કહેતા કે આપણી પોતાની જમીન હોય તો ત્રીજા ભાગે, ચોથા ભાગે કે પાંચમા ભાગે બીજા જે વ્યક્તિ હોય બીજા વ્યક્તિને આપણે એને ખેડવા માટે આપી દઈએ છીએ। પછી જે કંઈક પાક પાકે એમાંથી જેટલા ભાગે આપી હોય એટલા ભાગે એ આપણને પૈસા આપે। તો અહીંયા જે જમીન હતી એ જમીન ગણો તે ખેડનાર કે એની દેખભાળ, દેખભાળ એટલે કે એની સ્યાળ સંભાળ રાખનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે, અમે એટલે કોને? કે આ જે ચંદ્રકાંત પંડ્યા હતા એ ચંદ્રકાંત પંડ્યાએ એ જમીન જે શેઠની હતી એ શેઠને એમને શું કરી દીધી? પાછી સોંપી દીધી। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ અંડરલાઈન કરી દેજો, એક વાક્યના ઉત્તરમાં પ્રશ્ન પૂછાય છે કે પિતાજીના અવસાન પછી એમને જમીન ગણો તે ખેડનાર હતી એ કોને આપી દીધી? તો એનો જે મૂળ માલિક હતો એ મૂળ માલિકને, મૂળ શેઠને જમીન પાછી આપી દીધી। હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા। ગુજરાન, ગુજરાન એટલે હવે ઘર ચલાવવું પડે, તો ઘર ચલાવવા માટે એમની પાસે બે જ સાધન હતા। કયા? એક દુજાણું, દુજાણું એટલે દૂધ આપનાર, અને ઉઘરાણી, ઉઘરાણી એટલે કે જે લોકોને વ્યાજે પૈસા આપ્યા હોય એ વ્યાજે લેવા માટે જવું વારે વારે, જેને શું કહેવામાં આવે છે? ઉઘરાણી। તો ઘર ચલાવવા માટેના વિદ્યાર્થી મિત્રો બે જ સાધન હતા, દુજાણું અને પિતાજીની ઉઘરાણી। આની નીચે પણ અંડરલાઈન કરી દેજો, એક વાક્યના ઉત્તરમાં આ પ્રશ્ન વારંવાર પૂછાય છે। વિધવાને માથે બે નાના દીકરા, એક નાની દીકરી, ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી। કેમના? બા, આપણે જોયું ને કે આત્મકથા સામાંથી લેવામાં આવેલી છે, બાનો ભીખુમાંથી। કારણ કે પહેલાના સમયમાં આપણે જોઈએ તો મોટાભાગના લોકો પોતાના જે માતા હોય એ માતાને માતા તરીકે બોલાવતા હતા નહીં, એ લોકો શું કે એમને? બા તરીકે બોલાવતા। તો લેખક કહે છે કે વિધવા બાને માથે કેટલા દીકરા હતા? એમને બે નાના દીકરા।
एक नानी दीकरी अने उपरांत त्रण परणेली बहनो एटले टोटल केटला थया त्रण परणेली बहनो एक सौथी नानी दीकरी अने बे दीकरा एटले त्रण ने एक चार पांच अने छ छ संतानो हता तो एमनो जे व्यवहार छे ए व्यवहार साचवानी बधी ज जवाबदारी कोना माथे हती विधवा बाना माथे हती तो विद्यार्थी मित्रों विधवानी नीचे अंडरलाइन करो विधवा ए समास थशे बहुव्रीही जेनो पति मृत्यु पाम्यो छे एवी स्त्री जेने शू कहेवामां आवे छे विधवा तो अने व्यवहार नी नीचे अंडरलाइन करो संधि छोड़ो मां पूछाय तो वी वत्ता अवहार अने प्रत्यय मां पूछाय तो प्रत्यय कयो आवशे पूर्व प्रत्यय पछी एवुं ना कहेता के व्य छे मैडम ज्यारे प्रत्यय आ संधि नी रीते आपेलो होय तो व्य नो शुं थई जाय वी अने वी क्या लागे शब्द नी आगळ तो एटला माटे व्यवहारे कयो प्रत्यय थशे पूर्व प्रत्यय चलो आगळ जुओ एक नानुं खेतर बापूजी ने नामे हतुं ते बहु उपजाऊ नहीं एटले नानी बहेनना लग्न वखते आर्थिक संकड़ासने कारणे वेची देवू पड्यु हवे जुओ के आगळ शुं कहे छे लेखक केमनी पासे शुं हतुं एक नानुं खेतर हतुं એ કોના નામે હતું એમના પિતાજીના નામે જો અહીંયા શું લખ્યું છે એમના બાપુજીના નામે હતું એ બહુ ઉપજાઉ ન હતું ઉપજાઉની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો ઉપજાઉ એટલે ઉપજ કરનાર કે જે જમીન હોય એમ પણ એ જમીનમાંથી વધારે પાક પાકે નહીં તો બહુ એમાંથી પાક પાકતો હતો નહીં એટલે એમને શું કર્યું એમના બાએ કે જ્યારે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાસ એટલે આર્થિક તૂટ હતી એ સંકડાસને કારણે એમને શું કરી દીધું વેચી દીધું શું કરી દીધું વેચી દીધું અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો પ્રશ્ન તમારે એક વાક્યમાં પણ પૂછાય છે અને બે વાક્યમાં પણ પૂછાય છે કે લેખકના બાએ ખેતર કેમ વેચી દીધું હતું તો નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકડાસને કારણે ખેતરને વેચી દેવું પડ્યું હતું તો આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે આગળ શું કહે છે બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કર્યું કદી જંપીને ન બેસે કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે ત્યારે માળ બે ટંક રોટલા મળે હવે લેખક કહે છે કે એમના જે બા છે એ બિચારા બા રાત દિવસ ઢોર વૈતરું કરે ઢોર વૈતરું કરવાની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દો ઢોર વૈતરું કરવું એટલે થાકી જવા એટલું બધું કામ કરવું ઢોર વૈતરું કરવાનો અર્થ શું થશે થાકી જવા એટલું બધું કામ કરવું કે ક્યારે પણ એ જંપીને એટલે કે શાંતિથી બેસે નહીં કે કયા કયા કામ કરતા હતા તો કે કોઈને ત્યાં જરૂર પડે ત્યારે એમને રાંધી આપે એટલે કે જમવાનું બનાવી આપે અને આવા નાના સુના કામ કરતા ત્યારે એમને માળ બે ટંક એટલે કે બે સમય સવાર અને સાંજ બે ટંક એમને રોટલા મળી રહે કે વિચારો કે એમની પરિસ્થિતિ પણ કેટલી બધી ખરાબ હતી રાત દિવસની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરી દેજો રાત દિવસે સમાસ કયો થશે દ્વંદ કયો સમાસ થશે દ્વંદ અને કે અથવાથી વિગ્રહ થાય તો એને કયો સમાસ કહેવામાં આવે છે દ્વંદ સમાસ ચલો પછીથી કહે છે બાપુજી સહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા એ જમાનો પણ સોગાર હવે વિચાર કરો કે અહીંયા શું થાય છે કે લેખકના જે પિતાજી છે એ સહુકારીનો ધંધો કરતા એટલે વ્યાજે પૈસા આપવા લેવાનો ધંધો કરતા હતા પણ કે ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા ઘણી વખત આવું બને કે વ્યાજે પૈસા આપતા હોય અને પોતાના જ છોકરા ભૂખે મરે અને એના જેવી જ પરિસ્થિતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો સર્જાય છે
કે આટલું બધું હોવા છતાં બીજાની મદદ કરવા છતાં પણ અત્યારે જયારે એમના પિતાશ્રી નથી ત્યારે એમના બાને કેટલી બધી મજૂરી કરવી પડે છે. એટલે એ કે છે કે કસી બચત ભાગ્યે જ મૂકી ગયેલા. એ જમાનો કે જયારે લેખકે આત્મકથા લખી હતી એ જમાનો કેવો હતો? સોગારતનો. સોગારત એ વિદ્યાર્થી મિત્રો તળપદો શબ્દ છે. સોગારતની નીચે અંડરલાઈન કરી દેજો. સોગારત એટલે સસ્તો કે એકદમ સસ્તામાં સસ્તી વસ્તુ મળે. તો એવો જમાનો હતો. સોગારત એ શબ્દ વિદ્યાર્થી મિત્રો વિરોધાર્થીમાં પણ પૂછાય છે. સોગારત નો વિરોધાર્થી થશે મોગારત. શું થશે? મોગારત. મોટા ભાગના વિદ્યાર્થીઓ સસ્તું લખે છે પણ સોગારત એટલે જ સસ્તું. એનો વિરોધાર્થી પૂછે તો શું લખવાનું તમે? મોગારત. દસ રૂપિયે હારો ભાગ એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ એમાં બચત સી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને નવ નેજા પડ્યા. હવે વિચાર કરો, દસ રૂપિયા હારો ભાત કે દસ રૂપિયા લઈને જાઓ. હારો ની નીચે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી દેજો. હારો એટલે 120 કિલો, જેને આપણે કહીએ છીએ 6 મણ. 1 મણ એટલે કેટલા કિલો? 20 કિલો. તો એવા અહીંયા હારો છે. હારો એટલે 120 કિલો, 6 મણ જેટલો ભાત. ભાત એટલે કે ચોખા. વિચાર કરો કે 10 રૂપિયાની અંદર કેટલું બધી વસ્તુ આવે. અત્યારે આપણે 5000 લઈને જઈએ તો આપણને પૂરતું અનાજ મળતું નથી. પહેલા તો દસ્તા ચાલે, આના ચાલે. તમે એક આનો લઈને જાઓ ને ઘણું બધું તમને ઘી મળે, તેલ મળે. દસકો લઈને જાઓ ને ખીસું ભરીને ચોકલેટ લઈને આવો. પણ એ સમયે વસ્તુઓ સસ્તી હતી પણ બિચારા લોકો પાસે પૈસા નતા. અત્યારે આપણે જોઈએ છીએ લોકો પાસે કરોડો લાખો રૂપિયા આવ્યા છે પણ વસ્તુઓ કેવી થાય છે? મોંઘી થાય છે. કેવી થાય છે? મોંઘી થાય છે. અને આ કોરોનાની મહામારીમાં તો તમે દરેકે અનુભવ્યું હશે કે વસ્તુઓ બે ગણા ભાવે બજારમાં વેચાતી જોવા મળે છે. તો અહીંયા લેખક એ જ વસ્તુ લખે છે કે એ જમાનો સસ્તાઈનો હતો કે 10 રૂપિયે હારો ભાત અને એ જ પ્રમાણેની બધી જ ચીજ વસ્તુઓ મળતી હતી. એટલે લેખક પછી કહે છે કે એમાં બચત સી રીતે થાય? કે એમાં કોઈ પણ પ્રકારની બચત કરવી હોય તો બચત કઈ રીતે કરી શકાય? એટલે કે કુટુંબનો બોજો. બોજો એટલે કે જવાબદારી. એકલે હાથે ઉંચકતા બાને શું પડ્યા હતા? નવ નેજા. નવ નેજા પડવા એ વારંવાર રૂઢી પ્રયોગ પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરી દેજો. એક ઘી કેડા હોવા અને બીજો રૂઢી પ્રયોગ આ આવશે. આ વારંવાર બોર્ડની પરીક્ષાઓમાં પૂછાય છે. નવ નેજા પડવા એટલે કે ખૂબ જ તકલીફ પડવી. નવ નેજા પડવાનો અર્થ શું થશે? ખૂબ જ તકલીફ પડવી. તો ચલો દરેકને આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલી. કે દીકરાની અંદર લેખક કેવા હતા? મોટા હતા. એટલે કેટલા વર્ષની ઉંમરે? 14 વર્ષની ઉંમરે. ખાસ યાદ રાખજો, લેખક કેટલા વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા જતા હતા? 14 વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા જતા હતા. ઉઘરાણી કરવીનો અર્થ શું થાય? કે જે વ્યાજે પૈસા આપ્યા હોય એનું વ્યાજ લેવા માટે બા એમને મોકલતા હતા. દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછું પાટલું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. હવે જુઓ કે શું થાય છે કે ખેતીના જે વર્ષો છે એ વર્ષો એક પછી એક કેવા આવે છે? ખરાબ આવે છે. કેવા આવે છે? એક પછી એક વર્ષો ખરાબ આવે છે. એટલે જે લેણદાર લોકો હતા, દેણદાર અને લેણદાર,
જે લેણદાર હતા એ લેણદારો રોકડ કશું આપી ન શકે કે જે જે લોકોએ વ્યાજે પૈસા લીધા હોય એ બિચારા લોકો કઈ પૈસા કે બીજી કોઈ વસ્તુ આપી શકે નહીં એટલે ક્યારેક એ લોકો શું કરતા કે થોડું ઘણું આપે કે એમની પાસે બિચારાઓ પાસે થોડું ઘણું જે કંઈક હોય એ થોડું ઘણું આ લેણદાર લોકોને આપે કઈ ભાવનાથી તો કે એમના કુટુંબને શું ન પડે આપદા આપદાને નીચે અંડરલાઈન કરી દેજો આપદા એટલે કે મુશ્કેલી કે એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલા માટે થોડું ઘણું આપે કે પોતે પેટે પાટા બાંધો પેટે પાટા બાંધવા એટલે કે ખૂબ જ પ્રકારની મજૂરી કરવી આછું પાતળું ખાવું આ પણ વિદ્યાર્થી મિત્રો રૂઢિ પ્રયોગ છે આછું પાતળું ખાવું એટલે થોડા ભૂખ્યા રહેવું અને ખાવું જેને શું કહેવામાં આવે છે આછું પાતળું ખાવાનું અને જે કંઈક મળે તે વ્યાજ પેટે શું કરી જતા હતા ભૂલી જતા હતા એટલે આવી જે પરિસ્થિતિ બિચારા લેણદાર લોકોની હતી તો ચલો દરેકને અહીંયા સુધી ખબર પડી ગઈ આપણે આટલે સુધી આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।